ગુજરાતી મેં કહેવત છે કે સવારનો ભૂલો પડેલો સાંજે ઘેર આવે તો ભૂલો પડ્યો ના કહેવાય એમાં આપણે ભૂલા પડ્યા હતા કંઈ વાંધો નહીં ફરગેટ ઇટ અત્યારથી નક્કી કરો કે મારે મહારાજનો અભિપ્રાય છે મહારાજનો આદેશ છે કે અમારા ભક્તે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા અમારી મૂર્તિનું ચિંતન કરવું બસ આ જવું જોઈએ મહારાજે કેવી મર્મની પોતાના અંતરની વાત કરી અને આ જ વાત મહારાજે અંતરનું રહસ્ય છે એમ કરી છે પ્રથમના પહેલા વ્રતની શરૂઆત જ ત્યાંથી થાય છે આજે વડતાલના હોળમાં આ અમારા અંતરનું રહસ્ય છે એમ કરીને મહારાજે વાત કરી છે અને એ રહસ્ય આપણું કરવાનું છે વડતાલના સોળમાં મહારાજે આજ કીધું નેત્ર મિચિન રાજાની વાત કરી ચિત્રકેતુ રાજાની વાત કરી સ્વયંભુ મનો જેવાની રાજાની વાત કરી કે મોટા સ્વયંભુ મનો જેવા રાજા રાજ છોડીને ચક્રવર્તી રાજ છોડીને ભગવાન ભજવા નીકળ્યા ચિત્ર રાજા કરોડો સ્ત્રીઓ મૂકીને ભગવાન શોધવા નીકળ્યા એ આ ભગવાન તો એમના હાથમાં નહોતા આવ્યા મોટા મોટા રાજાઓના હાથમાં ભગવાન શબ્દ મોગમ લખ્યો છે જે એમને મળ્યા હતા એને શોધવા માટે નીકળ્યા પછી મહારાજ એમ બોલ્યા છે વડતાલના સોળમાં જો રાજમાં સુખ હોત જો સ્ત્રીમાં સુખ હોત તો મોટા મોટા આવા રાજાઓ શા માટે સંસારનો ત્યાગ કરી નીકળ્યા હોત પણ સુખ તો એકમાત્ર મારી અમારી મૂર્તિમાં છે અને જ્યારે અંતરમાં કંઈ વિક્ષેપ ન હોય ત્યારે તો અમારું ચિંતન કરવું અને અમારી મૂર્તિ સામું જોઈ રહેવું મૂર્તિ સામું જોઈ રહેવું એટલે સામે જ એ ત્રાટક છે ખબર ભાવમાં પહેલું એ કરવું પડે એ સ્ટેપ છે પરંતુ અમારી મૂર્તિ સામું જોઈ રહ્યું ચલો એનો અર્થ શું અર્થ સમજાશે તો એક્શનમાં લેવાશે મૂર્તિ સામે જોઈ રહ્યું એનો અર્થ શું મહારાજ કે અમારી મૂર્તિ સામુ જોઈ રહ્યું બીજો અર્થ બીજો અર્થ બે અર્થ થાય છે અમારી મૂર્તિ સામ જોઈ રહ્યું એટલે સામાન્ય અર્થ અવરભાવનો અર્થ અમારી મરજી સામો જોઈ રહ્યું મૂર્તિ અને મરજી બે જુદી વસ્તુ નથી અવરભાવમાં અમારી મૂર્તિ સામું જોઈએ મહારાજની શું મરજી છે એ મૂર્તિ સામું જોયા બરાબર છે શું મરજી છે મહારાજની શું રૂચિ આવી મહારાજની શું ગમતું આવ્યું મહારાજનું એ મહારાજની મરજી સામું જોઈ રહ્યો અને પરભાવમાં એનો વિશિષ્ટ અર્થ મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો નેત્ર ચીન અથવા ઉઘાડી આંખે બસ મહારાજે અવરભાવમાં સામે છે મૂર્તિ અને સામેની મૂર્તિને આમ લાવતા લાવતા બસ જ્યાં હલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા મહારાજે મને કૃપા કરીને મૂર્તિમાં રાખ્યો છે એ અવરભાવ છોડી પ્રભાવમાં મૂર્તિ ભાવમાં રહેવું આ મૂર્તિ સામે જોઈ રહ્યા કહેવાય કીર્તનમાં આપણને એટલે જ એના અનુસંધાનમાં શબ્દ આપ્યો કે ફરતા હરતાને ફરતા સુખથી ભરેલી ભલે મોરતી भक्त બોલી જાય અને મમુખ તરત બોલતા જ એક્શનમાં લેતો જાય આ અને એમાંથી મુક્ત ભાવ પ્રગટે કીર્તન બોલતા બોલતા ભક્ત બોલી જાય આખી આ પંક્તિ બોલી જાય તાલને સંગીતને એમાં એમાં ડૂબી જાય શબ્દોની સાથે પ્રાસ મેળવવામાં ડૂબી જાય એને એમાં મીઠાશ આવે ભક્તને એમાં મીઠાશ આવે એ સરસ મજાના સંગીત સાથે બોલાતું હોય સરસ મજાનો રાગ હોય એ એમાં ડૂબતો હોય સંગીતમાં રાગમાં ડૂબતો હોય શબ્દોમાં ડૂબતો હોય જ્યારે મુમુખ શું મહારાજના અભિપ્રાયમાં ડૂબતો હોય મહારાજનો અભિપ્રાય છે આ હરતા ફરતા ખાતા પીતા દેખો તારી મૂર્તિ હે મહારાજ બસ મહારાજે આદેશ આપી દીધો કીર્તન દ્વારા અહીંયા એ જ શબ્દો એ વચનામૃત દ્વારા આપ્યા અને એમાં ડૂબી જાય હા શબ્દોમાં ડૂબી ન જાય શબ્દોની માયાજાળમાં ડૂબી ન જાય શબ્દોના પ્રાસમાં ડૂબી ન જાય સંગીત ગીત સંગીતમાં ડૂબી ન જાય એ મહારાજના આદેશમાં ડૂબી જાય ત્યાંથી મુખુદ જુદું પડે છે મહારાજ કે અમારી મૂર્તિ સામે જોઈ રહ્યું બસ આ મહારાજનો અભિપ્રાય આપણો થઈ જવો જોઈએ મહારાજનો આદેશ આપણો થઈ જવો જોઈએ વચનામૃતમાં શબ્દો ના રહેવા જોઈએ એ તો છે જ એ શબ્દ અહીં આવી જવા જોઈએ મહારાજ એમ કે છે મહારાજ કે અમારી મૂર્તિ સામે જોઈ રહ્યું અને અંતરમાં કોઈ સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય કોઈ ઘાટ સંકલ્પ થવા માટે તો શું કરવું એના માટેનો ઉપાય બતાવ્યો તો દેહ ઇન્દ્રિયો અંતકરણ વિષય આદિ સત્તાવનનો જે ટોળું આ બધું સત્તાવારનું ટોળું છે ઇન્દ્રિયોને અંતકરણને આ બધા સત્તાવારનું જે દેહાદિકનું ટોળું એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું તરત જ ઘાટ સંકલ્પ થાય મહારાજે દવા બતાવી ઉપાય બતાવ્યો જુદા પડી જવું તરત આ દેહ તે હું નથી સત્તાવારના ટોળાથી હું તદ્દન વિરક્ત છું ઘાટ સંકલ્પ એ મનનો ધર્મ છે મન તે હું નથી મન તે મારે વિશે નથી હું તદ્દન જુદો છું એ સત્તાવારના ટોળાથી હું તદ્દન જુદો છું બસ દેહ નહીં હું મુક્ત નાદે પહેલી ચૈતન્ય ભૂમિકા ઉપરનો વિચાર વારે વારે નહીં કરવાનો જુદું પડવા માટે જ ચૈતન્ય ભૂમિકા હું દેહથી જુદો આત્મા છું ચૈતન્ય છું પરંતુ એ આત્મામાં ત્યાં સ્ટેન્ડ બાય નથી થવાનું ત્યાં તરત જુદા પડવા માટે જ છે ઓનલી એન્ડ ઓનલી ફક્ત ને ફક્ત સેપરેશન માટે આત્મભાવ છે ડૂબવા માટે નથી સ્થિર થવા માટે નથી અને સેપરેશન કહીને મહારાજે જોઈ તરત જ પોતાનું સ્વરૂપ જુદું પડાયું કે હું કોણ છું ના વિચાર માટે ઉભી જવું આ ઘાટ સંકલ્પ જે થાય છે એ સંકલ્પ વિકલ્પ મારે વિશે નથી બસ હું એનો ધણી નથી મારે શું લેવા દેવા જે મારે વિશે છે જ નહીં એને લેવા દેવા શું તમને જો કોઈ અહીં વાત કરે અને ટાઈમ બગાડે કે ભાઈ પાંચસો ને હજાર નોટોને આમ આમ થાય ને આમ થાય ને એનું આમ થાય ને પણ તમે જોડે હોય જ નહીં તો એને શું લેવા દેવા છે જ નહીં મારે વિશે મારી જોડે છે જ નહીં ભાઈ નકમ ટાઈમ શું કરવા બગાડે છે જેને હોય એની જોડે જાતું જા એમ આપણે મારે વિશે છે જ નહીં ને ઘાટ સંકલ્પ એ મનનો ધર્મ છે હું એથી તદ્દન જુદો છું હું હું કોણ છું બસ મહારાજે જે આપણને પહેલો લક્ષ્યાંક આપ્યો છે એ વિચારમાં મહારાજ કે ડૂબેલા રહો ઘાટ સંકલ્પનો પ્રલય કરતા શીખો બીજા ઉપાય આ દવા છે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું પ્રાર્થના કરવી આ બધું કરવાનું કીધું પરંતુ એ એ બધી ચરી છે અને આ દવા બતાવી દીધી મહારાજે અહીંયા દ્રઢ દઈને કે જ્યારે પણ ગાઢ સંકલ્પ થઈ જાય ચિંતન કરતાં કરતાં મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં તો તરત જ તે પાછા વળીને પોતે ઇન્દ્રિયો અંતકરણ તે ઇન્દ્રિયો અંતકરણ વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય સંકલ્પનો વિરામ કરીને ફરી પાછું વિરામ થાય ત્યારે ફરી અમારી મૂર્તિનું ચિંતવન નિરંતર કરવું કેવો મહારાજનો આદેશ છે આ ગળ્યું મત જેવું લાગે છે મૂર્તિની વાત આપણને ગળી લાગે છે એમો મુખ્યા નથી ગમતી સમજી લેવાનું કજુ આપણે ભક્ત પદ ઉપર છીએ અને વિષયના વાતો ગમે છે તો વિષય આનંદી છે તો જગતના જીવ છે ભલે અડધાની પાઇપનો તિલક ચાંદો કર્યો હોય તોઈશું અને કપડાં પહેરીને બેઠા હોય તોઈશું હજુ જો વિષયમાં આનંદ આવે છે હા એ બાહ્ય ગ્રામ્ય વાર્તાઓ ગમે છે આપણને અને હજુ આપણને એમાં જ રૂચિ થાય છે સાંભળવાનું જોવાનું આ જ મન થાય છે સમજી લેવું આનંદી જગત હૈ મોટા સંતોએ આજ કહ્યું વિષયાનંદી જગત હે ભજનાનંદી ભક્ત ભજનમાં જેને આનંદ આવે ભક્ત અને મુક્ત બ્રહ્માનંદી મુક્ત હૈ બ્રહ્માનંદી મુક્ત ત્રણને જુદા પાડી દીધા વિષયાનંદી જગત હૈ અને ભજનાનંદી ભક્ત ભજનમાં જેને આનંદ આવે માત્ર એ ભક્ત કીધું અને એથી વચ્ચેનું સ્ટેપ હું એને મૂર્તિનો આનંદ આવે બ્રહ્મ એટલે ભગવાન એ એટલે તે જ નહીં એટલે ભગવાનમાં જેને આનંદ આવે અને મહારાજ કે ભક્તને આ તમારે આમ કરવું આ સીજી મહારાજે આદેશ આપ્યો અને પછી આગળ મહારાજ એની પૂર્વ ભૂમિકા કોઈએ પ્રશ્ન પૂછ્યો હશે એ નથી મહારાજના કૃપા વાક્યો જ છે પરંતુ મહારાજ આ કરતાં પહેલાં મૂર્તિમાં રહેતા કે મૂર્તિનું ચિંતન કરવાની પૂર્વ ભૂમિકા કહી અને મહારાજે ત્યાં પોતાનો બહુ અદ્ભુત અભિપ્રાય આપ્યો છે સાંખ્ય જ્ઞાનનો વિચાર ખોટો કરી દેવો સળગાવી દેવું જ્ઞાને કરીને સળગાવી દેવું મુમુક્ષણું હંમેશા સળગાવતો હોય અને બંનેનો સમન્વય આ વાત આપણે એટલે રહી રહ્યા છીએ બંનેનો સમન્વય એ મહારાજે અહીંયા આગળની વાતમાં કરી દીધો છે અને પછી મહારાજ બોલ્યા જે આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું જ નહીં શ્રીજી મહારાજના શબ્દો જુઓ આ વાંચવા માટે છે માત્ર સાંભળવા માટે છે ગોખવા માટે છે જો વાંચીને જ આનંદ માનતા હોઈએ આપણે કે વાંચીને પૂરું થઈ ગયું એમ સમજતા હોઈએ કે આપણું વચનામૃત પૂરું કરવા માટે છે શ્રીજી મહારાજના રાજીપા માટે નથી રાજીપો શાના માટે છે બસ આ વર્તવા માટે છે શ્રીજી મહારાજ આપણને આદેશ આપે છે આપણો થઈ જવો જોઈએ શું કે છે અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું જ નહીં દાડમૂળોમાંથી મારે જ કાપી નાખ્યું અને એ જ આપણે માનીને બેઠા છે આ દેહ પોતાનું સ્વરૂપ મનાઈ ગયો છે એટલે હું જીરી બારોટ એ મનાઈ ગયો હું હરિભાઈ હું નરોડાનો હું ગોપાલપુરનો હું પટેલ હું બ્રાહ્મણ હું પુરુષ હું સ્ત્રી આ ભાવના પોતાના દેહને પોતાનું સ્વરૂપ મનાઈ ગયો છે એ દેહ પોતાનું સ્વરૂપ નથી આત્માને કોઈ નાથ નથી કોઈ જાત નથી દેહથી જુદો હું તદ્દન પહેલાં તો જુદો હું આત્મા છું ચૈતન્ય છું અને એને મહારાજે વર્તમાન ધરાવીને મુક્ત કર્યો છે એ વિચારમાં ડૂબતા પહેલાં આ દેહ તે મારું સ્વરૂપ નથી મહારાજ બોલ્યા છે અને દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને જો દેહને પોતાનું સ્વરૂપ મનાય છે એટલા માટે જ દેહના સંબંધીને પોતાના મનાય છે આ શરીર તે હું મનાઈ ગયો એટલે શરીરના સંબંધી શરીરના મા બાપ મારા મનાઈ ગયા શરીરની જાત પોતાની જાત મનાઈ ગઈ શરીરનું જે પુરુષ ભાવ એ હું પુરુષ શું મનાઈ ગયો હા શ્રીજી મહારાજ એ પહેલું જ પોતાનું ક્લિયર કરાવે છે કે આ અને સાંખ્ય જ્ઞાન બંનેને કરવા માટે પ્રથમ સહારો છે બંને વસ્તુ વિચારતા વિચારતા શબ્દ જ એક એક લીટી ભલે વાંચતા વાંચતા તરત જ છૂટા પડતા જવું કે દેયના સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં પોતાના સંબંધી ના માનવા મહારાજ આવો શબ્દ બોલ્યા છે સંબંધી માનવા પોતાના સંબંધી ના માનવા પોતાના એટલે હવે પોતે કોણ એની ખબર પડે તો પોતાના ના માનવા એવો પકડાય પોતે કોણ હવે આપણે પોતે શું મનાઈ ગયા છીએ આપણે શું પોતે મનાઈ ગયા હું ટીસી પટેલ આ પોતે એમ મને કે ટીસી પટેલ તે હું છું એટલે ટીસી પટેલના સંબંધી એ આપણા સંબંધી મનાઈ ગયા પણ નહીં પોતાના સંબંધી નહીં એ દેહના સંબંધી છે શબ્દ કેવો શબ્દ સરસ લખ્યો દેહના જે સંબંધી છે તેને પોતાના સંબંધી નહીં જુદું પાડી દીધું આખું દેહ તે પોતે નથી દેહના સંબંધી છે એ તમારા તમારા સંબંધી આ બેઠા આ બધા આપણા પોતાના સંબંધી મહારાજને મહારાજના મુક્તો એ પોતાના સંબંધી છે એ આત્માના સંબંધી છે અને જે છે દેહના સંબંધી છે આ કાકા થાય દેહના કાકા ટીસી પટેલના કાકા છે આ ટીસી પટેલનો દીકરો છે આ ટીસી પટેલના ભાઈ છે આ ટીસી પટેલ એટલે ચતુરભાઈ ટીસીના ત્રિભુવનભાઈના પિતાશ્રી છે મારા નહીં મારા પિતા તો આ બેઠા આખું સેપરેટ રહે દેહના સગા દેહ જુદો છે અને આત્મા જુદો છે એટલે દેહની નાત જુદી છે આત્માની નાદ જુદી છે દેહના સગા જુદા છે મારા સગા જુદા છે પણ દેહ જ હું મનાઈ ગયું છે એટલે દેહના સગા પોતાના મનાઈ ગયા છે મહારાજ અહીંયા સેપરેટ કરાવે છે હું કોણ છું એનો વિચાર કરો હુ એમ આઈ એન્ડ વોટ ઇઝ માય ગોલ બસ આ વિચાર સ્પષ્ટ તો થશે પેલો હું કોણ છું એ વિચાર આપણને સ્પષ્ટ નથી એટલે આપણને બીજું સ્પષ્ટ હું ટીસી પટેલ છું મારા સગા છે અને મારો ગોલ શું તો કેમિકલની ફેક્ટરી કરવી ને બસ મારે કમાવું આ ટીસી પટેલનો ગોલ છે તમારો નહીં યુ આર નોટ ટીસી પટેલ આપણે ટીસી પટેલ નથી મહારાજ એ જુદું પડાવે ચું સીધી જ મહારાજે પહેલો ધડાકો કરી નાખ્યો અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું જ નહીં અને દેહના સંબંધી છે એને પોતાના સંબંધી માનવાની કાકા મામા ફુવાય દેહના છે પોતાના નથી મારા નથી સેપરેશન કરાવી દીધું હવે આ વાંચ્યા પછી શું તરત જ વાંચતાની સાથે ભલે થોડું વંચાય એક પેરેગ્રાફ વંચાય તો કોઈ દિવસ ક્વોન્ટિટી ઉપર ધ્યાન ના રાખશો ક્વોલિટી ઉપર ધ્યાન રાખજો વચના વ્રતની પારાયણ કરવી છે ને રોજ એક વચના વ્રત વાંચવું છે રોજ બે વાંચવા છે એમાં શું આપણું વળશે ભક્ત માવાથી આપણે ક્યારેય પ્રમોશન નહીં લઈ શકીએ કોઈ દિવસ પ્રોગ્રેસ નહીં થાય આપણી પરંતુ ભલે એક લીટી વાંચીએ તરત ડૂબી જાઓ એક લીટીમાં તરત ડૂબી જાઓ અભિપ્રાયને પોતાનો કરવા માટે તરત મનન કરો એ જ મીટ સેપરેટ થયો આ શબ્દ સાંભળ્યો જુદા પડતા થયો બસ દેહ તે હું નથી દેહથી જુદો હું મહારાજનો અનાદે મુક્ત છું હું આત્મા છું ને મને મહારાજે કૃપા કરીને મુક્ત કર્યો છે બસ દેહના સંબંધી એ દેહના છે કાકા મામા ફુવાય દેહના છે મારા નથી ત્વમે માતા ત્વમેવ તમે ત્વૈ બંધુ ચ સખા ત્વમેવ આ આપણા માતા પિતા છે એ સખા છે એ બંધુ છે પેલું બધું દેહનું છે સેપરેશન કરાવી દીધું મારે આપણે એક મિનિટ પ્રેક્ટિસ કરીશું જરો આંખો બંધ કરો અને આ પ્રેક્ટિસ આપણે નિરંતર કરવી આંખો બંધ કરી નહીંથી જે પ્રમાણે બોલાવવામાં આવે એ પ્રમાણે બોલવાનું માત્ર નથી વર્તવાનું જ જોડે જોડે સેપરેટ થવાનું જુદા પડવાનું જેમ કોઈને કીધું હોય કે માનસી પૂજા કરાવો તો માનસી પૂજા કરાવે છે જોડે કરતા હશે મને લાગે મને ખબર નહીં હતી આ બધાને માનસી પૂજા કલ્પેશભાઈ કરાવનારો કરાવે જ કે જોડે કરે કરો જોડે કરે કરો બસ આપણે કરવાની એમાં અહીંયા આપણે બોલતા જવાનું જુદા પડતું જવાનું બસ જુદા પડતા જાઓ આ દેહાધ્યાસ જ અનંત જન્મનું મૂળ છે આ દેહાધ્યાસ જ અનંત જન્મનું કારણ છે વિષયમાં આશક્તિ એ પણ દેહાધ્યાસનું મૂળ કારણ છે દેહ પોતાનું સ્વરૂપ મનાઈ ગયું છે એટલે દેહના સંબંધી પોતાના મનાઈ ગયા છે દેહના વિષય પોતાના મનાઈ ગયા છે દેહની જાત પોતાની મનાઈ ગઈ છે હું પુરુષ છું પુરુષ છું પુરુષ છું મનાઈ ગયો છે એટલે સ્ત્રીમાં એ જ થાય છે સજાતી સજાતીમાં એ જ થાય પુરુષ ભાવ નીકળી જાય ઓટોમેટિક સ્ત્રીમાંથી એ જ ચતુ રહેશે ઉત્તર મહારાજમાં એ જ તો થશે આપણે બધાએ બે મિનિટ પ્રેક્ટિસ કરીએ નેત્રબંધ અહીંથી જે પ્રમાણે પ્રેક્ટિસ કરાવવામાં આવે આ પ્રેક્ટિસ આપણે સતત ચાલુ રાખવાની હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા આ દેહ તે હું નથી દેહ તે હું નથી આ દેખાતું શરીર તે હું નથી આ દેખાતું શરીર તે હું નથી સ્થૂળ દેહ તે મારું સ્વરૂપ નથી સ્થૂળ દેહ તે મારું સ્વરૂપ નથી અંદર રહેલા અંદર રહેલા અંતકરણ તે મારે વિશે નથી અંદર રહેલા અંતકરણ તે મારે વિશે નથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર તે મારે વિશે નથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર તે મારે વિશે નથી કારણ શરીર તે મારે વિશે નથી કારણ શરીર તે મારે વિશે નથી ત્રણ દેહ થી હું તદ્દન જુદો છું ત્રણ દેહ થી હું તદ્દન જુદો છું ત્રણ ગુણ ત્રણ અવસ્થા થી હું પર છું ત્રણ ગુણ ત્રણ અવસ્થાથી હું પર છું ઇન્દ્રિયો અંતકરણને 57 ના ટોળાથી હું પૃથક છું ઇન્દ્રિયો અંતકરણ અને 57 ના ટોળાથી હું પૃથક છું તદ્દન જુદો છું તદ્દન જુદો છું તદ્દન અલગ છું તદ્દન અલગ છું શરીરથી જુદો હું આત્મા છું શરીરથી જુદો હું આત્મા છું હું નિર્લેપ છું હું નિર્લેપ છું મારે વિશે કોઈ વિકાર નથી મારે વિશે કોઈ વિકાર નથી હું શુદ્ધ છું

લઈ શકે એવા જ શુભ હેતુથી એવા પોતા જેવો પુરુષોત્તમ રૂપ કર્યો છે મને એટલે દેહ ને નહીં મને એટલે દેહ ને નહીં દેહ થી અલગ એ ચૈતન્ય છે દેહ થી અલગ એ ચૈતન્ય છે અને એ હું છું અને એ હું છું હવે અનાદિ મુક્ત કર્યો છે મને હવે અનાદિ મુક્ત કર્યો છે અહમ પુરુષોત્તમ રૂપોસ્મી 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 હું પુરુષોત્તમ રૂપ છું હું પુરુષોત્તમ રૂપ છું પુરુષોત્તમ નહીં પુરુષોત્તમ રૂપ છું પુરુષોત્તમ નહીં પુરુષોત્તમ રૂપ છું અનાદિ મુક્ત છું અનાદિ મુક્ત છો અના છું મૂર્તિ માં છું મહારાજે કૃપા કરીને મહારાજે કૃપા કરીને પોતા જેવો કરીને પોતા જેવો કરીને રૂપ રૂપ કરીને કરીને મૂર્તિ મૂર્તિ જ જ રાખ્યો રાખ્યો છે છે સેવક સેવક ભાવે ભાવે સુખ નો ભોગતા છું સ્વામી મહારાજ સ્વામી છે મહારાજ સ્વામી છે હું સેવક છું હું સેવક છું અનાદિ મુક્ત છું અનાદિ મુક્ત છું પુરુષોત્તમ રૂપ છું પુરુષોત્તમ રૂપ છું મહારાજ જ છે 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 અહમ શક્તિ દેખાય છે અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ શું કોણ શું વિચાર કરો બસ મનન કરો એક મિનિટ માં જુદા પડી જા અને સામે જે મૂર્તિ છે પુરુષોત્તમ મહારાજ પુરુષોત્તમ નારાયણ બિરાજે છે એને જ મને મૂર્તિમાં રાખી લીધો છે બસ પુરુષોત્તમ રૂપ છે મહારાજ જ છે મહારાજથી અણુ માત્ર જુદો નથી નોખો નથી છીટો નથી રસબસ ભાવે મૂર્તિમાં જ છું મનન કરો હું કોણ છું નો ધડાવ મનન કરો મૂર્તિ સિવાય બધું જ વિસ્મૃતિ કરી દે એક મહારાજ સિવાય બધી જ વિસ્મૃતિ દેહને સળગાવી દો આજુબાજુના વાતાવરણને સળગાવી દો જ્ઞાને કરીને સમજણે કરીને એ એક મૂર્તિ રહે મહારાજ જ છે देह ज नहीं देह ना कोई संबंधी के पिंड नथी तो ब्रह्मांड के वो स्वामी ने धाम ने बन विसरी जाओ संवियस ने भूली जाओ अपर भाव मात्र ने भूली जाओ स्मृति करी तो बस एक स्थिर थी जाओ मूर्ति मां बस मूर्ति छे महाराज छे સહેજાન સ્વામી મહારાજ અહીં જે કરીએ છીએ સતત કરજો હાલતા ચાલતા થાય આના માટે અહીં ભલે આપણે સમય કાઢ્યો છે મહારાજ બોલ્યા છે અહીંયા હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વે ક્રિયાને વિશે અમારી મૂર્તિનું ચિંતન કરવું એથી પૃથક થઈને પ્રેક્ટિસ કરવાની આપણે મહારાજનો આદેશ આપણો બની જવો જોઈએ જ લક્ષણ મહારાજ બોલ્યા કરવાનું મહારાજ કીધું કરવાનું સાધનલક્ષી બધું કરી શકીએ છે આપણે આ સાધ્યલક્ષી છે આ લક્ષી આજ્ઞા છે દાખલા તરીકે તમને કીધું હોય અત્યારે બોલો ગમે અહીંથી આજ્ઞા કરીએ કે જાઓ દરવાજે દોડતા જવાનું છે બોલો તમને કેટલા જાઓ આંગળી ઊંચી કરો છો કોણ જશે એમ કીધું કેટલા જાઓ આપણે બધા દોડીએ સાધનલક્ષી આજ્ઞા છે કીધું હોય કે રોજ એક માળા કરવાની તો સાધનલક્ષી આજ્ઞા આપણે બધી પાડીએ છીએ આ સેવા કરવાની આમાં અમારો રાજીપો સેવા કરીએ છીએ સાધનલક્ષી આજ્ઞા છે સાધનલક્ષી આજ્ઞાઓ સાધન શાના માટે છે સાધ્ય સુધી પહોંચવા માટે છે આ સાધ્યલક્ષી આજ્ઞા છે અખંડ મારા મહારાજ એ શબ્દ બોલ્યા સર્વે ક્રિયાને વિશે અમારી મૂર્તિનું ચિંતન કરવું દેયરૂપ થઈને નહીં દેહથી પૃથક થઈને ગમે એવી સારી ખીચડી બનાવી હોય અંદર પાંચસો ગ્રામ બાપજી આ દ્રષ્ટાંત આપે છે પાંચસો ગ્રામ ખીચડીની અંદર પાંચસો ગ્રામ ઘી નાખી દીધું હોય ચોખ્ખું ફર્સ્ટ ક્લાસ ઘી પણ અંદર એકાદ બે કાંકરા આવી જાય બે ચાર પાંચ કાંકરા હોય તો જમવામાં ફાવે કે ના ફાવે તો દેહ ભાવ સોતું ચિંતન કરવું દેહ ભાવ સોતું આપણે સાધનો કરવા આવા છે કાંકરા હોતા કરીએ છીએ કાંકરા હોતા છે એથી પૃથક થઈને ટેવ પાડો આવી ટેવ નથી પાડો થશે ધીમે ધીમે થશે ભણતા પંડિત નીપ ને લખતા લઈઓ થાય ક્યાં આપણે નાના હતા ત્યારે આપણને એકડો આવડતો હતો સાહેબે ઘૂંટાય 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 કર્યો તો આવડી ગયો ક્યાં એબીસીડી આવડતી હતી ઇંગ્લિશની આવડી ગઈ ક્યાં કપડાં પહેરતા આવડતા હતા આવડી ગયા ક્યાં ગાડી આવડતી હતી આવડી ગઈ એમાં આવડી જશે પ્રેક્ટિસ સતત પ્રેક્ટિસ કરવું જ છે એ પહેલો વિચાર દ્રઢ કરો સાંભળવા માટે આપણે જન્મ્યા નથી ઘણું સાંભળ્યું છે ઘણી ખબર છે હવે આપણે લક્ષાર્થ કરવું છે અને લક્ષાર્થ કરવામાં જે મંડ્યો હોય એ મૂક્ષું અને એ જ મુક્ત ભાવને પામી શકે કેટલું થાય છે આ કેટલી વાત ટચ કરે છે એ મુક્ષુતા ઉપર આધારિત છે બીજું જીવનનો ધ્યેય કેટલો નક્કી થયો છે આપણે મારા જીવનનો આ ધ્યેય છે મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે આપણે વર્ષોથી જીવન મંત્રની કલમમાં બોલતા આવ્યા છે કે આપણો આખરી આપણો અલ્ટિમેટ ગોલ આપણો આ છે મહારાજની મૂર્તિ મહારાજનું સ્વરૂપ અને સત્સંગ આખાનો આ ગોલ છે આપણો એકનો નહીં આખા સત્સંગી માત્ર આશ્રિત માત્રને કરી કરીને આ જ કરવાનું છે મહારાજને ઓળખવા અને બસ મહારાજના સ્વરૂપમાં જોડાવું જેને અનાધિમુક્તની સ્થિતિ આપણા કારણ સત્સંગની ભાષામાં અનાદિમુક્તની સ્થિતિ કહેવાય મહારાજમાં જોડાવું એ જ્યારે અંતિમ ગોલ છે આના માટે જ સત્સંગ છે આના માટે સંપ્રદાય છે આના માટે સંતો છે એના માટે આપણે બધાય છે મહારાજ આના માટે લાયા છે શા માટે આપણે લેટ કરવાની જરૂર છે શા માટે ડીલે કરવું હોય ધ્યેય બનાવો ગોલ બનાવો હું કોણ છું ના વિચારમાં સતત ડૂબેલા રો બસ હું કોણ છું મેં કોણ હું મેં કોણ હું મેં કોણ હું બસ હું કોણ છું આ દેહ તે હું નથી અને સતત આપણને જે એક પંક્તિ આપવામાં આવી છે મુક્ત અખંડ દિવસમાં પચી પચાસ વખત હાલતા ચાલતા બોલો અને બોલતા બોલતા એમાં વિરામ કરતા હતા કઈ પંક્તિ દે નહીં હું મુક્ત અખંડ મનન રખાવજો રસવસ કરીને મૂર્તિમાં રાખ્યા મહારાજ જ ઠસાવજો બસ મહારાજ જજ ઠસાવજો તવ સુખમાં ડુબાડજો હો પ્રાણ પ્યારા શ્રીજી આ સંકલ્પમાં બળ આપજો સતત પ્રાર્થના આવી જાય છે અને ગોલની પૃષ્ટિ આવી જાય છે આમાં પ્રાર્થના કમ ગોલની પૃષ્ટિ છે સતત મુક્તો આમાં ડૂબેલા રહો આપણી મુમુક્ષ હવે આગળ મહારાજ સાંખની વાત કરે છે હું કોણ છું ના વિચારમાં સાંખ ગર્ભિત છે અંદર આવી જાય છે પરંતુ એ મહારાજે સાંખનો વિચાર જુદો થોડો પાડ્યો શું કહે છે કે દેહને પોતાના દેહને જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં કેમ જે આ જીવ છે તે ચોર્યાસી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અનંત જન્મ ધર્યા છે આગળ ને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે સાચું છે કેટલા જન્મ ધર્યા તથા જગતમાં જેટલી કુતરિયો જેટલી મીદળીઓ જેટલી વાનરીઓ એ આદિ જે 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 ચોરાશીમાં જીવ છે તે સર્વે અને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે સંસ્કારે કરીને કર્માધીન કરીને સત્સંગ નથી મળ્યો એને કર્માધીન પણું છે સત્સંગ નથી મળ્યો એને પૂર્વના સંસ્કારો છે અને સંસ્કારે કરીને જ્યાં જ્યાં કેટલા જન્મ ધર્યા છે અને જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં એને કઈ સ્ત્રી નથી કરી અને એણે કેટલા દેહ ધર્યા અને દેહને પોતાનું સ્વરૂપ માન લીધું એટલે આ મારી સ્ત્રીને આ મારી પત્નીને આ બધું કર્યું છે સર્વેને પોતાને સ્ત્રીઓ કરી છે તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને પણ હમણાં આપણે માનતા નથી કારણ કે ખબર નથી મહારાજ પ્રથમના અડત્રીસ એ બોલ્યા છે અજ્ઞાને કરીને જે આમ પૂર્વના સગા સંબંધીને વિસારી દીધા છે આ બધા વિસરાઈ ગયા છે કોઈ યાદ છે જેમ એને વિસાર્યા છે એ કોઈ આપણા નથી અત્યારે અમે આવીને કોઈ કે હું તમારો પૂર્વજન્મનો પપ્પા છું બેસ 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 છું તારા ઘેર ભેગો થઈ જાય સમજે આપણે ના એને કંઈક એટેચમેન્ટ ના હોય સમજે તો એમ આયથી મહારાજ કે અને કોઈ જાતના સગપણને હમણાં માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી એ જેમ દેહ છૂટી ગયા એ આપણું સ્વરૂપ નહોતું એમ આ સ્વરૂપે જુદું છે એ આપણું સ્વરૂપ નથી તેમજ તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં જેમ એ બધું અજ્ઞાને કરીને વિચાર્યું છે એમ જ્ઞાને કરીને આ દેહને પણ પોતાનું સ્વરૂપ આ સંયુક્ત જ્ઞાનની આગળ વાત કરી કે આ બધું ખોટું છે જેમ ખોટું એટલે દેહનું છે દેહનું એટલે ખોટું ખોટું એટલે દેહનું આત્માનું સાચું અને આત્માનું સાચું મનાય કે આત્મા સાચો છે અને આત્માનું સાચું છે એટલે એનું એટેચમેન્ટ એની સાથે થશે અહીંયા આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં અને કેમ જે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે જે નથી જ રહેવાનો અત્યારથી છોડોને છોડોને છોડો ને જ્ઞાને કરીને એને વિરક્ત થાવ ને જે વસ્તુ કાલે કરવાની છે આજે પ્રેક્ટિસ કરો ને છૂટકો નથી અને એ મનાય મનાય છે એટલે જ હરખ ને શોક સાનો છે જન્મે એટલે એનો હરખ થાય છે મૃત્યુ થાય અરર હરખ હરખને શોક સાનો છે આ દેહને પોતાનું સ્વરૂપ છે એટલે આજે એના લીધે કેટલા બધા પ્રશ્નો ઊભા થઈ ગયા છે કેટલા બધા પ્રશ્નો મહારાજના ગમતામ રહેવાતું નથી આ દેહને પોતાનું મનાય છે એટલે સ્ત્રીમાંથી રાગ ચડતો નથી મહારાજ કે નિષ્કામ ધર્મ પાડો નિષ્કામી થયો હવે સ્ત્રીમાંથી આ શક્તિ ચડતી નથી એનું કારણ ચોખ્ખું પ્રથમના ચોત્રીસમાં મહારાજે કહ્યું કે જ્યાં સુધી પુરુષ મનાય છે ત્યાં સુધી પુરુષને સ્ત્રીમાં જ એદ થાય સવાલ જ નથી સવાલ જ નથી બાળકને રમકડામાં જ એદ થાય સવાલ જ નથી ગમે તે બાળક હોય પછી પછી યુએસનું બાળક હોય કે પછી પછી રશિયન હોય કે ચાઇનીઝ બાળક હોય આપણે જોયું નથી કે પાકિસ્તાનનું બાળક હોય કે ઇન્ડિયાનું હોય પણ બાળક છે ને બાળકને રમકડામાં જ એદ થાય સાચી વાત હશે સનાતન સત્ય કેટલા એગ્રી છે એની સાથે ગમે તે ભલે આપણે જોયા નથી કોઈ છોકરાને આપણે ભારતના છોકરા જોયા છે તમે નહીં હોય અરે ઢગલા હોય એમાં જ હેદ થાય પુરુષ ભાવ નહીં ચડે પુરુષને સ્ત્રીમાં જ હેદ થાય સ્ત્રીમાં નહીં સ્ત્રીમાં જ હેદ થાય પુરુષને પુરુષોત્તમમાં હેદ થાય જ નહીં સવાલ જ નથી જેમ રમકડ બાળકને અહીં ચિંતામણી મૂકી હોય બે હજારની નોટ મૂકી હોય હવે હજારની ના બોલાય બે હજારની નોટ મૂકી હોય પણ એક ચિંતામણી મૂકી હોય એક બે હજારની નોટ મૂકી હોય અને એક રમકડું મૂક્યું હોય શું લેશે હાથમાં શું ચાલશે પેલા રમકડું તમે ગમે એટલો ઉપદેશ આપ્યો હોય ને કે જો આ ચિંતામણી છે તું ચિંતવ્ય મળશે આમાંથી ઢગલો દીકરા બીજા રમકડા નીકળશે આમાંથી બિસ્કીટ નીકળશે આમાંથી ચોકલેટ નીકળશે આ બે હજાર રૂપિયામાંથી તો કેટલા બધા રમકડા આવશે ઢગલા બનતા ચોકલેટનો ડબ્બો ભરી જશે ગમે એટલું વર્ણન કર્યું હોય પણ જ્યારે એને છૂટું મૂકશો અને કોક આનીથી એક ઉપાડી લે તો કઈ વસ્તુ ઉપાડશે બીરા રમકડું જ કારણ કે કારણ કે એ બાળક છે બાળકને ચિંતામણીનો મહિમા ટચ થશે જ નહીં થાય જ નહીં ગમે એટલો ચિંતામણીનો મહિમા કીધો હોય ને એ કદાચ ગોખી નાખ્યો હોય ને તો ગોખેલું બોલી જશે કે આમાંથી ખટારો ભરાય એટલી ચોકલેટો આવે આમાંથી બિસ્કીટ આવે આમાં જેટલું તમે બોલ્યા હોય ને એટલું બોલો બેઠું બોલી જાય પણ જ્યારે સિલેક્શન કરવાનું આવે ત્યારે એ બોલતો બોલતો હોય તે બોલો એવું બોલતો બોલતો આમાંથી ચોકલેટ આમાંથી ઢગલાબંધ ચોકલેટ આવે આમાંથી બિસ્કીટ આવે આમાંથી આખું ઘર ભરી જાય એટલું બધું બોલતો હોય ઉપાડી શું લેશે વહેલાં ચોકલેટ જ ઉપાડશે કારણ કે એ બાળક છે એમ જ્યાં સુધી પોતાના પુરુષ મનાય છે ગમે એટલો મહારાજનો મહિમા ચિંતામણીનો મહિમા ગમે એટલો આપણી આગળ મોટા પુરુષો કહે છે ક્યાંય સુખ નથી ગમે એટલો મહિમા આપણે બધાએ બોલતા બોલતા એ બોલતા બોલતા સિલેક્શન શાનું કરીએ છીએ પહેલાં ચોકલેટનું કે પેલા રમકડાનું રમકડું એટલે સમજી ગયા ને પહેલાં હા સ્ત્રીનું સ્ત્રી સંબંધી પદાર્થોનું માહિક પદાર્થોનું વિષય પદાર્થોનું વિષય પદાર્થોનું અને એનું કારણ છે આપણી દેહ દશા હું કોણ છું એની ખબર નથી જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી એને એમાં જ એ જ થાય આપણે અનેક વખત કહ્યું છે કે આપણે ચોકલેટ અરે આપણે લખોટીઓ રમ્યા છીએ નાનપણમાં એક લખોટી માટે ઝઘડ્યા છો અને લખોટીઓ છૂટી પણ ગઈ છે પણ એક જ વિચારથી છૂટી ગઈ કયા વિચારથી બસ હું હવે બાળક નથી હું મોટો થયો હું હવે છોકરો નથી હું મોટો થયો મારાથી હવે રમકડે ન રમાય મારાથી મારાથી હવે લખોટીએ ન રમાય એટલે છૂટી ગઈ એ વિચારથી છૂટી ગઈ હું બાળક નથી હું મોટો થયો હું બાળક નથી હું મોટો થયો બસ આમાં આટલો જ વિચાર કરવાનો છે કે હું પુરુષ નથી પુરુષ એ દેહ છે અને દેહથી હું તદ્દન જુદો છું હું પુરુષ નથી હું સ્ત્રી નથી આ દેહનો ભાવ તે મારે વિશે નથી હું તેથી તદ્દન વિરક્ત છું આ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી મૂકતો આપણને રમકડામાં જ એ જ થશે પુરુષને સ્ત્રીમાં જ એ જ થાય સવાલ જ નથી અનાદિ કાળની મહારાજે કળ ચડાવી મૂકી છે સમજ્યા સજાતી ને સજાતીમાં જ થાય અહીં જ નથી થતું એનું કારણ જ વિજાતી ભાવ છે હજુ આપણે દેહ ભાવે વર્તીએ છીએ બસ કોઈ દિવસ ટીસી પટેલ ને પુરુષોત્તમમાં હિત થાય ટીસી પટેલ મટે અને હું મુક્ત છું એ ભાવમાં પ્રગટે કે હું અનાદિ મુક્ત છું મહારાજનો મુક્ત છું ત્યારે પુરુષોત્તમમાં પ્રીતિ થાય આજે આપણે ઘણી વખત આ પ્રસંગો જોયા છે ટૂંકમાં કહી દઈએ એક પ્રસંગ

રાત્રે 3 કલાક 4-4 કલાક વાતો કરે 200 કીર્તન મોડે અને જર કથા કરવા બેસે કે આ મhzારો માણસોને એટ્રેક કરી શકે પુરાણી હતા કથાકાર હતા સો સો વચનામૃત જેનો મુખ્ય પાઠ ઉદેશાפיષડ હતા ઉપદેશક હતા પણ પોતાના પત્ની ધમ્માગીયા 40 વર્ષની ઉંમર बीजा पत्नी ने शोधवा कर शोध करी बीजा पत्नी करया बीजू लग्न करयो सेकंड मैरिज करे महाराज ने करून 2-4 वर्ष में ए दम्म मांगी तीजू लग्न करयो पचास वर्ष की उम्र में महाराज ने करून 2-4 वर्ष में ए दम्म में पंचावन वर्ष की उम्र में तीजा पत्नी दम्म मांगी चौथों शोधवा मांगी આવા જ્ઞાને આવું સો સત જ્ઞાન હો જો અને લક્ષ્યાર્થમાં આટલો ફેર છે ઉપદેશ આપવો સહેલો છે પરંતુ એક જ વાતની ખોટ હતી એમાં બધી ખબર હતી મહારાજે કીધું કે જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ મનાય છે ત્યાં સુધી એની સર્વે સમજણ વથા છે આવું મહારાજ પ્રથમના ચુમ્માલીસમાં બોલ્યા સર્વે સમજણ હતા બધી સમજણ હતી પરંતુ દેહ ભાવ સોતી હતી અને પરિણામ સ્વરૂપે આ સ્ત્રીમાં આટલી બધી એટ્રેક્શન શાનું હતું શાની આશક્તિ હતી શું માત્ર રોટલા માટે પરિણત પરિણત હતા એ છોકરા હતા છોકરાના ઘરવાળા હતા એ દીકરાઓ હતા ચાર દીકરા હતા એવું શાસ્ત્રો કે છે ચાર દીકરા પરણેલા હતા બોલો શું એમને રોટલા ના આપત પણ દેહને પોતાનું સ્વરૂપ મનાય છે એની સર્વે સમજણ વૃથા છે મહારાજે કાઢી નાખી મૂકતો આપણે ખુશાલભાઈ ખુશાલભાઈનો પ્રસંગ સાંભળીને આપણે એમને હેટ નથી કરવાના એમને તિરસ્કારવાના નથી નફરત નથી કરવાની કે આવા નહીં તરત જ આપણને લાઈટ થવી જોઈએ મુંમુક શું શું કરે મુંમુક શું ખુશાલભાઈના પ્રસંગ ઉપરથી પણ મારા ઘડતર માટે હું ક્યાં છું મને ક્યાં અશક્તિ રહે છે ને કેમ રહે છે થાપ ખાઈ ગયા નપાસ થઈ ગયા બોલો ક્યાં ગયું જ્ઞાન ક્યાં ગઈ બધી સમજણ વૃથા છે એમ કહ્યું મહારાજ વિચારી બોલ્યા છે મહારાજ પ્રથમના ચુમ્માલીસ માં જેને દેહને પોતાનું સ્વરૂપ માને છે એની સર્વે સમજણ વ્રથા છે વૃથા એટલે નકામી કરી નાખી નકામી થઈ ગઈ કહેવાય કેટલું ક્રિટિસાઈઝ થઈ ગયું આ કસમ સત્સંગની અંદર કેટલી ટીકા ટિપ્પણીઓ થઈ ગઈ અને હરિભક્તોમાં પ્રભાવ કેવી રીતે પડે એમનો જે વિષય માટે આટલા બધા આતુર થઈને ફરતા હોય હરિભક્તોએ જૈન ગોપાળ બાપાને આપણા ગોપાળન સ્વાઈન ફરિયાદ કરી સ્વામી ઉમરેઠ પધારેલા ગોપાળન સ્વાઈ જૈન ફરિયાદ કરી સ્વામી કે સ્વામી ખુશાલબેન કે કો સંપ્રદાયનું નાક કપાય છે ઘણા સ્વામી ફરિયાદ કરી સ્વામી સમજી ગયા એમની સર્વે સમજન પૂરતા છે એક સમજન નથી ને હું કોણ છું એનો ખ્યાલ નથી એમને એટલે એમનું એટ્રેક્શન હું બાળક જ છું હજુ પોતાને બાળક મનાય છે એટલે રમકડામાં જ એદ થવાનું એને પોતાને પુરુષ મનાય છે સ્ત્રીમાં જ એદ થવાનું સ્ત્રી મનાય છે પુરુષમાં જ એદ થવાનું સવાલ જ નથી ભગવાનમાં યદ કરવું હોય પુરુષોત્તમ નારાયણમાં ભગવાન સ્વામિનારાયણમાં યદ કરવું હોય મૂર્તિમાં યદ કરવું હોય તો ત્યાંથી જુદા પડવું જ પડે પુરુષોત્તમ રૂપને પુરુષોત્તમમાં પ્રીતિ થાય મુક્ત અને મહારાજમાં પ્રીતિ થાય એ મુક્ત ભાવમાં જવું પડે ગોપાળન સ્વામી બોલાયા સમાચાર મોકલી સ્વામી બોલાવે છે બાલાસિનોર દસ પંદર દિવસ રહેવાનું છે એવી રીતે આવજો બે ચાર પાંચ કપડાને લઈને ગયા સ્વામીએ કાંઈ ના કહ્યું સ્વામી કે પંદર દિવસ અમારી જોડે રહેવાનું છે રોકાવી જાઓ નાડ ખબર પડી ગઈ હતી સ્વામી નાડી પડી પકડી ગઈ હતી કે શું ખૂટે છે એમને કેમ આ શક્તિ છે આગો એમના એક માટે છે આ બધા તમે સંસારમાં રચ્યા બચ્યા છે સ્ત્રીને પુરુષમાં પુરુષ ને સ્ત્રીમાં હેત શાનું છે આનું છે આ ગોપ ખુશાલ માટે નથી પ્રસંગ આપણા માટે છે મહારાજનો અભિપ્રાય મોટા પુરુષનો અભિપ્રાય એમાં અશક્ત કરવાનો નથી અનાશક્ત કરવાનો છે જુદા પાડવાનો છે એ અભિપ્રાય આપણો થઈ જવો જોઈએ હું મૂકશું તરીકે ખુશાલભાઈને પંદર દિવસ બેહાડી બેહાડીને આ જ ભણાયું આ જ પાઠ ભણાવ્યા દે તમારું સ્વરૂપ નથી કોણ છો તમે ખુશાલભાઈ કોણ છો શા માટે બધા રહ્યા છો અહીંયા શા માટે મહારાજ સત્સંગમાં જન્મ ધરાયો છે આપણને પોતાને ઉપદેશ આપતા શીખજો મૂકતો મુક્ષુનું કામ પોતાને ઉપદેશ આપવાનું હોય એટલે વાતોની આપણને પ્રસ્તાવનામ લખ્યું મુમુક્ષુ કોઈ દિવસ બીજાનો ગુરુ ન થાય જીવન પર્યંત બીજાનો ગુરુ ન થાય મુમુક્ષુ હંમેશા પોતાનો જ ગુરુ થાય આપણા ગુરુ થજો આપણે અને સ્વામી એક દિવસ બે દિવસ ચાર દિવસ એવું દેહાધ્યાસનું ખંડન કરવા માંડ્યું અને દેહ ભાવથી પૃથક કરવા માંડ્યા દસ દિવસથી આ થોડા લાઈન સ્વામી બેઠા શું કાઢવા માટે આ દેહાધ્યાસના જે દિવાલો છે ને તોડવા માટે આરસીસીની દિવાલો કરી બેઠા છે આપણે બધા જીવમાં ભઈ ગયું છે હું પુરુષ છું પુરુષ છું હું ફલાણો છું ગૌતમભાઈ છું પટેલ છું હું આ છું છું અને મોટા પુરુષની શું જરૂર છે સત્સંગની શી જરૂર છે દસ દિવસ સુધી સ્વામી સવાર સાંજ બપોરે અથોડા કરે દે કરે અને દસ દિવસે સ્વામી સ્વામી જોડે અગિયાર દિવસે સ્વામી પાસે આવ્યા સવારના પહોરમાં સ્વામીને હાથ જોડે આંખમાં ચોથા રાસુ રડી પડ્યા સ્વામીને હાથ જોડી કે સ્વામી આપનું કામ પૂરું થઈ ગયું આપનું કામ પૂરું થઈ ગયું આપનું કામ પૂરું થઈ ગયું એટલે શું ઉતરી ગયું એટલે શું ઉતરી ગયો નહીં દેહ થી છૂટા પાડી દીધા જ્ઞાને કરીને જુદા પાડી દીધા સ્વામી આપનું કામ પતી ગયું સ્વામી મારા માટે સ્ત્રી માત્ર હરામ છે કારણ કે હવે હું પુરુષ નથી આટલું જ કરવાની જરૂર છે હું પુરુષ નથી હું મહારાજનો મુક્ત છું મારે એક પુરુષોત્તમ સિવાય કાંઈ ના જોઈએ સ્વામી આપણી જોડે રાખો તોય ભલે કાયમ રાખો તોય ભલે સાધુ કરો તોય ભલે ઘેર જેવાની આજ્ઞા કરો તો ભલે સ્વામી હવે એ ચિંતા છોડી દો પતી ગયો સ્વામી આપણું કામ આપનો સંકલ્પ આપનો પૂરો થયો આપણી મરજીમાં બસ સ્વામી પતિ આઈ ગયો હાજી રહો સ્વામી શું કરવું હવે સ્વામી નિરાંત સ્વામીને હાશ હાસ થઈ ગયું સ્વામી તરત બોલ્યા હાસ સ્વામી બોલ્યા હાશ ગોલ પૂરો થાય ને એટલે હાસ થાય ને બોલે તમે કોઈ ક્યાંક જવા હોય ને જાય ને જઈને બે એટલે આવી જાય વિરામ સ્થાન જાય એટલે નથી કહેતા હાશ કેમ કેવું બેસીએ સ્વામીને હાસ થઈ ગયો ઉક તો અમારી તમને બધાને અપીલ છે અપેક્ષા છે માગણી છે ખોળો ધરીએ છે મેં તમારી આગળ જે ખુશાલ ભાઈને પંદર દિવસમાં દસ દિવસમાં કામ પતી ગયું આપણે ના પતે આપણે પતાવું હોય ના પતે પતાવું હોય તો એનું જો પતાવું હોય તો અડધો કલાક કલાક બે કલાક નું બ્રહ્માંડના હથોડા ભેગા થાય હથોડા મારનારા ભેગા થાય તો એ કારણ શરીરની વાસના ટળે એવી નથી બળે એવી નથી તૂટે એવી નથી એ તો મહારાજને મોટા પુરુષ મળે અને એના જ્ઞાનના હથોડા માંડે અને મંડે અને કારણ આવે કારણ જ્યારે બિરાજમાન થાય કારણથી કારણ તૂટે કારણથી કારણ તૂટે કારણથી કારણ એટલે સમજાવેલા આ દેહ થી પૃથક કરીને ત્યાં કારણ પધરાઈ દે કારણ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કારણ નહીં આવે કારણ એટલે મૂર્તિ દેહ હોય ત્યાં મૂર્તિ ના હોય મૂર્તિ હોય ત્યાં દેહ ના હોય આ બેન જોડે રહેવાય જ નહીં કોઈ દિવસ સમાજને પૂનમ ભેગી થાય જ નહીં કોઈ દિવસ શક્ય જ નથી અને મહારાજને મોટાનું આ કર્તવ્ય છે કે અનંતને આને કહેવાય બ્રહ્મરૂપ આને કહેવાય મૂર્તિરૂપ આને કહેવાય મૂર્તિરૂપ આ આપણે એ શાળા ખોલેલી છે આ એ કોલેજ ખોલેલી છે કે અનંતને મૂર્તિ રૂપ કરીને મૂર્તિના સુખમાં જોડવા એ મહારાજનો સંકલ્પ લઈને મહારાજ પધાર્યા છે અને આપણને કોઈ એવાઈપીના સભ્ય તરીકે કરો તો એ ભલે એક મોમુક્ષુ તરીકે કરો તો એ ભલે એક સંત તરીકે કરો તો એ ભલે પણ જ્યાં સુધી હજુ આ હું કોણ છું એ ક્લિયર નહીં થાય અને બાકીનું મહારાજની મૂર્તિ છે બધું ખોટું છે સાંખ તરીકે બધું ખોટું કરતા શીખો મૂકતો જે જોઈએ તરત જ વિચાર આવવો જોઈએ આ ખોટું છે નાશવંત છે ક્ષણિક છે અને છે જ હકીકતમાં છે ખોટું છે જ હરાણે માનવું એના કરતાં સમજીને માનો ને અને ખોટું મનાઈ જશે એનું કોઈ દુઃખ નહીં થાય કશું દુઃખ નહીં થાય જાય તોય ભલે આવે તોય ભલે સ્વામી જયારે સદાશિવ શેઠ સ્વામી પાસે ગયા ગોપાળાન સ્વામી પાસે હવેલીમાં અત્યંત હતું અતિશય હતું પોતાની સાઈઠ હજારની હવેલી એ જમાનામાં સાઠ હજારની હાથ કરોડ કહેવાય એવી હવેલી બનાવી બહુ હેત હતું સ્વામીએ જાણી દીધું કારણ કે હવેલીમાં બંધાઈ ગયા છે મોટા પુરુષ ક્યાંય બંધાવા ના દે ના બંધાવા દે એનું નામ જ મોટા પુરુષ કહેવાય કે ક્યાંય બંધાવા ના દેખ તો બંધાઈ જાય છે એ જીવ દશા છે બાકી જો મોટા પુરુષ સાથે કોઈ ખરેખરો થઈને જે હોપાઈ જાય એને બંધાવા ના દે ઉકતો હોપાઈ જાય તો જે એનો થઈ જાય ને એના એના બંધાવા દે હો ગયેલા હતા શિવલાલ ભાઈ હો ગયા હતા ખુશાલ ભાઈ પહી ગયા હતા આજે આ શિવ સદાશિવ શેઠ સોંપાઈ ગયા હતા અને સોંપાઈ ગયા સ્વામીની જોડે આમંત્રણ આપવા ગયા સ્વામી હવેલીની પધરામણી રાખી છે હવેલી પધારવાનું છે એનું ઉદઘાટન કરવાનું શું હવેલી બનાય એ શું હવેલી બનાય અને જે અંદર રાગ હોય નીકળ્યા વગરનારે અને સ્વામી કે બસ આવીશ પંદર દાડે રોકા પંદર દિવસમાં સ્વામી આજ આદ્રઢ કરાયું ખોટું છે જગત માત્રનું કાર્ય જેટલું નામરૂપ દેખાય છે એ બધું ખોટું છે અંદરથી ખોટું 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 કરાવી નાખ્યું આ તમે બધા હાચું હાચવાની જોડે એવાની જોડે સંઘ કર્યો છે ને તમે બધા એટલે એણે બધું રોજ ઘૂંટાઈ ઘૂંટાઈને હાચું કરાવી નાખ્યું છે હવે અમે તમને ઘૂંટાવા શું માગીએ જ પહેલાં હવે અમારો સંઘ કેટલો અડધો કલાક કલાકનો ભાઈ જય સ્વામિનારાયણ જય જો એ બોલ્યા 24 કલાસ 24 કલાકનો નહીં રાત ની સુધી એનો સંગ છે સ્વામીએ બેહાડીયા બેહાડી બેહાડી અઠવાડિયું તો સહી કે બે મહિના રોકાવ પડશે પછી આપણે જઈશું અત્યારે ટાઈમ નથી સાંખ કરાયો જય ભગવાન સિવાય બધું ખોટું છે બધું ખોટું છે બધું ખોટું છે શું આ બધું હળગે ને સ્વામીએ જ્ઞાને કરીને સાંખ જ્ઞાનને કરીને ખોટું કરીને ખોટાને ખોટું કરાયું હળગાઈ દીધું અંદરથી સ્વામીને ખબર હતી કાલ પરિણામ શું આવવાનું છે અંતર્યામી પુરુષ હતા પંદર મહિનામાં બધું ખોટું મહિનો થયો હશે અને એક દિવસ કાગળ આવીને કાગળ આવ્યો એમનો ઓળખી તો ઘોડી લઈને આવ્યો ઘોડેશ્વર મારતે કાગળ લઈને આવ્યો સ્વામી કાગળ છે સદાશિવ એમને જ આપો સદાશિવ શેઠ કાગળમાં કાગળમાં લખેલું શેઠ તમારી સીસમની મેળી સીસમની હવેલી સીસમની બનાવેલી આખી સીસમની નવી એ નકોર હવેલી आग लाग गई सलग गई है। राखुर राख થઈ ગઈ છે. બહુ માઠા સમાચાર છે. કਿਸામકેને જે ચિઠ્ઠી ફાટ દેન કਿਸામકે. સહી ચાલુ રાખો કથા. સામકે શું ચિઠ્ઠીમાં લખ્યું છે? કશવીને કશવી શું લખે છે વાત કરે. સહી તો જાણતા હતા. સ્વામી પેલી હવેલી કરી દીને હળગી ગઈ. સકે તમને મોઢા ઉપર દુખેય નથી. અરે સ્વામી હળગી गेली હળગી ગઈ અમાશુ. શું કેળગી ગઈ એમાં શું તો સળગાવજો ભક્ત તાળી પાડીને છટકી જાય ભક્ત આ પ્રસંગમાં રાજી થઈને આ હા હા સમજણ સદા બસ આટલું કહીને છટકી જાય વાહ ખુશાલ બી વાહ આટલું કઈને છટકી જાય એનું નામ ભક્ત પરંતુ એ વાહ પોતાની કરી નાખે જો શિવલાલ ભાઈ બધું સળગાવી શકતા હોય જો સદાશિવ શેઠ બધું સળગાવી શકતા હોય જો ખુશાલ ભાઈ બધું સળગાવી શકતા હોય આપણે કેમ ના સળગાવી શકીએ અને એમ માની મંડ્યો રે જ્યાં સળગાવવાનો પ્રયત્ન કરે બસ સાંખ જ્ઞાને કરીને મૂકતો આ મુક છે અને બધું આપણે પણ વિચારે કે હું કોણ છું હું શાક માટે આવ્યો છું બસ હું મહારાજનો અનાદિ મુક્ત છું અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી અહમ પુરુષોત્તમ રૂપોસ્મી હું મહારાજની મૂર્તિ સુખનો અધિકારી થવા માટે બસ આવ્યો છું મૂર્તિ સુખે જ મારું લક્ષ્ય છે અવરભાવમાં રાજી પણ મારું લક્ષ્ય છે એ બનાવી અને બસ મહારાજ સિવાય બધું ખોટું છે ક્યાંય પ્રીતિ કરવા જેવી નથી પ્રીતિ થાય એક ભગવાનમાં સાચો સગું સાચું હરી વા એનો અર્થ આ જ સાચું બાકીનું બધું ખોટું એવું જોડે જોડે સમજતું જવાનું કે આ જ સાચું છે બાકી બધું ખોટું છે આ તો અજ્ઞાને કરીને ખોટાને સાચું માની લીધું છે અસત્યને સત્ય માની લીધું છે એ જ આપણું અજ્ઞાન છે અનાધિકારનો ભાઈઓ કે જે અસત્ય ઘૂંટાઈ ઘૂંટાઈને બધાએ ભેગા થઈને અસત્યને સત્ય કરી નાખ્યું છે બસ હવે આ વિચારે કરીને રોજ કેમ બોલવાની આ કીર્તન રોજ કેમ બોલવાનું તો આના માટે બોલવાનું કે રોજ ઘૂંટી ઘૂંટીને પાકું થાય ને એટલા માટે પણ આપણે બોલી જઈએ બોલી જઈએ ભક્ત અને વિચારે કરીને દ્રઢ કરે કે એક સાચા તો એક પુરુષોત્તમ નારાયણ છે મહારાજ છે સ્વામિનારાયણ સત્ય જાણું બસ આપણે આ બે વાતને હું કોણ છું શા માટે આવ્યો છું અને સાય જ્ઞાનની દ્રઢતા કરીએ એવી મહારાજ બાપા અને બાપજીના ચરણોમાં પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને ચેનલ ને કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો